વડોદરાની એસએસજી હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલના કોલ્ડ રૂમમાં 6માંથી 3 યુનિટ બંધ હાલતમાં હોવાથી હાલાકી પડી રહી છે. કોલ્ડ યુનિટ કાર્યરત ન હોવાથી એક યુનિટમાં 2 મૃતદેહ રાખવાનો વારો આવ્યો છે. છેલ્લા 2 દિવસથી આ પ્રકારની સ્થિતિ હોવા છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ જ પગલાં નથી લેવાયા. કોલ્ડ યુનિટ બંધ હોવાથી ગુરૂવારે મૃતદેહને બહાર મૂકવાની ફરજ પડી હતી. અગાઉ પણ એસએસજી હોસ્પિટલમાં આ પ્રકારની ઘટના બની હતી. મહત્વનું છે કે એસએસજી હોસ્પિટલમાં દરરોજ 10થી વધારે મૃતદેહ પીએમ માટે આવતા હોય છે. ઓનલાઈન પર સંવાદદાતા માનુ જોડાયા છે. માનુ, જણાવશો કે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં એક ગંભીર બેદરકારી સામે આવી છે. અહીંયા કોલ્ડ રૂમમાં 6માંથી 3 યુનિટ બંધ હાલતમાં છે. હેરલ, મધ્ય ગુજરાતથી સૌથી મોટી આ હોસ્પિટલ છે એસએસજી હોસ્પિટલ, અને ત્યાં આ ગંભીર પ્રકારની બેદરકારી આવી છે. કોલ્ડ રૂમના 3 યુનિટ છે બગડેલી હાલતમાં છે, અને એના કારણે એક એક યુનિટમાં 2 મૃતદેહ રાખવાની નોબત આવી છે. એક દિવસથી આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. જે રીતે હીટવેવ અને ગરમી પડી રહી છે, મૃત્યુઆંક વધી રહ્યો છે, ત્યારે કોલ્ડ રૂમમાં રાખવાની વ્યવસ્થા ઓછી પડી રહી છે. અગાઉ પણ આ યુનિટમાં ક્ષતિ સર્જાઈ હતી, ત્યારબાદ ફરીવાર આ 6 પૈકીના 3 યુનિટમાં જે ક્ષતિ સર્જાઈ છે, એના કારણે એક એક યુનિટની અંદર 2-2 મૃતદેહ રાખવા પડે એવી હાલત છે. એસએનજીમાં રોજ 10થી વધારે મૃતદેહ આવે છે પીએમ માટે. પીએમ બાદ જે કોલ્ડ રૂમમાં જે મૃતદેહ રાખવાના હોય છે, ત્યાં એ યુનિટ બગડ્યા છે, અને એના કારણે આ સ્થિતિ સર્જાયેલી બગડી રહી છે. જી 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 માનુ, આભાર. વડોદરાની એસએસજી હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. હોસ્પિટલના કોલ્ડ રૂમમાં 6માંથી 3 યુનિટ બંધ હાલતમાં છે, જેથી હાલાકી પડી રહી છે. કોલ્ડ યુનિટ કાર્યરત ન હોવાથી એક યુનિટમાં 2-2 મૃતદેહ મૂકવાનો વારો આવ્યો છે. છેલ્લા 2 દિવસથી આ પ્રકારની સ્થિતિ હોવા છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ જ પગલાં નથી લેવામાં આવતા. કોલ્ડ યુનિટ બંધ હોવાથી ગુરૂવારે મૃતદેહને બહાર મૂકવાની ફરજ પડી હતી. અગાઉ પણ એસએસજી હોસ્પિટલમાં આ પ્રકારની ઘટના બની હતી. મહત્વનું છે કે એસએસજી હોસ્પિટલમાં દરરોજ 10થી વધારે મૃતદેહ પીએમ માટે આવતા હોય છે. વડોદરાની એસએસજી હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી રહી છે. હોસ્પિટલના કોલ્ડ રૂમમાં 6માંથી 3 યુનિટ બંધ હાલતમાં જોવા મળ્યા, જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કોલ્ડ યુનિટ કાર્યરત ન હોવાથી એક યુનિટમાં 2-2 મૃતદેહ મૂકવાનો વારો આવ્યો છે. છેલ્લા 2 દિવસથી આ જ પ્રકારની સ્થિતિ હોવા છતાં પણ હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ જ પગલાં નથી લેવામાં આવતા.